પીએમ મોદી થોડીક વારમાં જ મહત્વની એક જાહેરાત કરી શકે છે. સીએએને લઈને પીએમ મોદી એલાન કરી શકે છે. તો થોડીક જ વારમાં પીએમ મોદી સંબોધન કરશે અને આ સીએએ બિલને લઈને મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. એક તરફ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને ત્યારબાદ હવે અત્યારે કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એ લાગુ કરવા માટે જઈ રહી છે અને થોડીક જ વારમાં પીએમ મોદી આ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. તો જણાવી દઈએ કે આજનું નોટિફિકેશન છે અને આ નોટિફિકેશન ગમે ત્યારે બહાર પાડી શકે છે. પીએમ મોદી થોડીક જ વારમાં મહત્વપૂર્ણ સીએએ કાયદાને લઈને તે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જણાવી દઈએ ગૃહમંત્રી અમિત શાહ પોતાના ઇલેક્શનના ભાષણોમાં પણ એ ઘણી વાર આ સીએએનો ઉલ્લેખ કરી ચૂક્યા છે ત્યારે હવે એ ઘડી ઉગણાઈ રહી છે અને સીએએને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત પીએમ મોદી કરશે. તો આજ બધે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, પીએમ મોદી થોડીક જ વારમાં મહત્વપૂર્ણ જાહેરાત સીએએને લઈને કરશે. મેહુલ, બિલકુલ બિલકુલથી માનવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએએનો જે કાયદો છે તેને લઈને મોટી જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. આ જે જાહેરાત છે તે અનુસાર સીએએ દેશભરમાં આજ મધરાતથી લાગુ જે છે તે થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આખો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા જ આ જાહેરાત થઈ રહી છે. આ પહેલા સંસદની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારત જે છે તે સીએએનો જે કાયદો જે છે તે આ લોકસભાની ચૂંટણી પહેલા જ લાગુ પડશે અને સ્વતઃ એવું માનવામાં આવી રહ્યું છે કે 12 તારીખનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ અને 13 તારીખનો એક કાર્યક્રમ ગુજરાતના 2 સેમિકન્ડક્ટરના પ્લાન્ટના જે ખાતમુહૂર્ત છે તે બાદ જાહેરાત ચૂંટણીની થઈ શકે છે 14 તારીખે અને આ 14 તારીખે જે જાહેરાત થાય છે તે પહેલા જ સીએએ કાયદો લાગુ કરવામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેરાત કરી શકે છે અને જે જાહેરાત અનુસાર આજ મધરાતથી આ સીએએનો કાયદો દેશભરમાં લાગુ કરવામાં આવી શકે છે. સીએએનો કાયદો અંકુશ લાગુ થવાથી દેશભરમાં જે કાયદાઓ જે છે તેમાં કંઈક મોટો ફેરફાર અને સમાનતાઓ જે છે તેના ઉપર જે વર્ષોથી ચર્ચાઓ થઈ છે, ટીકાઓ થઈ છે અને આ જે કાયદો જે છે તેને લાગુ કરવા માટેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે. બિલકુલ મેહુલ, ખાસ કરીને આ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે ઘણી વાર ગૃહમંત્રી પણ પોતે પોતાના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત આ નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએને લાગુ કરવાની વાત કરી ચૂક્યા છે અને હવે એ જાહેરાત થવા જઈ રહી છે. હવે ઘડીઓ ખૂબ જ નજીક છે કારણ કે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે મોડી રાત સુધીમાં, એવું પણ કહી દેવામાં આવ્યું છે. આ જાહેરાત કેટલી મહત્વપૂર્ણ રહેશે મેહુલ? બિલકુલથી જે અંકુર આ પહેલા જે મેં કહ્યું જે પ્રમાણે અમિત શાહ ઘણી વખત પોતાના સંબોધનમાં આ વાત મૂકી ચૂક્યા છે, પરંતુ જે લોકસભાની ચૂંટણી પહેલાનું જે અંતિમ સત્ર જે મળ્યું હતું તે લગભગ 8 દિવસનું આ સત્ર હતું અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ જે સીએ કાયદો જે છે તે આ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આ જ ટર્મની અંદર જે છે તે લાગુ કરવા માટેનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે અને તે માટે કામ થઈ રહ્યું છે. તેમના આ સંબોધન બાદ પણ અનેક વિપક્ષી જે સભ્યો છે તેમને પોતાને નિવેદન પણ આપ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ જે કાયદો લાગુ ન કરવા માટે અને કાયદાના સંદર્ભમાં જે વિવાદ છે તેમના ચંપલાવ્યું હતું. જ્યારે આ કાયદો લાગુ કરવા માટે જે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે, સંશોધન થયું છે, તેને હવે લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર જઈ રહી છે અને તેના સીધા પ્રયાસો જે હાથ ધરાયા છે તેમાં આજે આ મધરાતથી આ કાયદો લાગુ કરવા માટેનું જે કેન્દ્ર સરકાર જે છે તે જાહેરાત કરી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. અંકુર જી, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પીએમ મોદી આ મહત્વપૂર્ણ એલાન કરી શકે છે સીએએને લઈને. ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું આ સંશોધિત બિલ એ થોડીક જ વારમાં સીએએને લઈને પીએમ મોદી મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે.